જામનગરમાં છેલ્લા બે દિવસથી વેક્સિનેશન સેન્ટરો પર અફરાતફરી સર્જાઈ રહી છે. સ્થિતિને કાબૂમાં લેવા પોલીસને દોડવું પડે તેવી ઘટના પણ બની છે. આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડીનાર નજીકના ભરણા ગામે વેક્સિનેશન સેન્ટર પર ધીંગાણું થઈ ગયું હતું. વેક્સિન માટે લાઇનમાં ઊભા રહેવાના મુદ્દે બે જૂથ વચ્ચે મારામારી થઈ ગઈ હતી. આ હિંસા વેક્સિનેશન સેન્ટર બહાર ગામના રસ્તાઓ સુધી પહોંચતા ગામનું વાતાવરણ તંગ બની ગયું હતું. હુલ્લડ જેવી પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે દોડવું પડ્યું હતું. કાલથી વેક્સિનેશન બંધ છે ભરણા ગામમાં. ભરણા ગામમાં કાલથી વેક્સિનેશન બંધ છે ભાઈ. ના ના, મોબાઈલ ચાલુ હોય કરો, કરો જે કરવું હોય કરો, વાંધો નહીં. કોરોનાની પ્રથમ લહેર અને લોકડાઉનમાં ગુજરાતમાંથી લાખોની સંખ્યામાં પરપ્રાંતીય શ્રમિકોએ પગપાળા હિજરત કરી હતી. આ શ્રમિકોએ લોકડાઉનનું ઉલ્લંઘન કર્યું હોવાથી તેમના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી. અંદાજિત 700 થી વધુ શ્રમિકો સામે કેસ નોંધાયા હતા, જે પૈકીના 500 પેન્ડિંગ કેસ પરત ખેંચવાની ઘોષણા રૂપાણી સરકારે કરી છે. ગુજરાતનું પ્રથમ સાંધ્ય દૈનિક નોબત લાવ્યું છે વર્ષ 2021-22ની આકર્ષક અને રીડર ફ્રેન્ડલી લવાજમ યોજના. એ, બી અને સી ત્રણ યોજનાઓમાં પસંદગીની યોજનાનો લાભ લઈ વર્ષભરના વાંચન સાથે મેળવો 2 લકી ડ્રોનો લાભ. અને હા, આ વર્ષે દરેક યોજનામાં એક ગેરંટેડ ગિફ્ટ પણ છે. આને જ કહેવાય સોનામાં સુગંધ. બે ત્રણ દિવસ પહેલા જામનગર જિલ્લા પંચાયતનો કથિત ફડાકા કાંડ ચર્ચાસ્પદ બન્યો હતો. ધ્રોલના ખેંગારકા ગામના સરપંચ નીતાબેનના પતિ વિપુલભાઈ ખેંગારકાએ જિલ્લા પંચાયતની સમિતિના ચેરમેન લખધીરસિંહ જાડેજાએ તેમને ફડાકા માર્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. આ મુદ્દે લખધીરસિંહ જાડેજાએ મીડિયા સમક્ષ નિવેદન આપી આ આરોપને ખોટો ગણાવ્યો હતો. આ મુદ્દે હવે બંને પક્ષોએ સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. અમૂલના તમામ દૂધમાં લીટર દીઠ 2 રૂપિયાનો ભાવ વધારો આજથી અમલી બન્યો છે. આ સાથે જ દર મહિનાની 1 તારીખની જેમ આજે સરકારે ગેસ સિલિન્ડરના નવા ભાવ જાહેર કર્યા હતા. રાંધણ ગેસના સિલિન્ડરમાં રૂપિયા 25નો તોતિંગ ભાવ વધારો થતાં ગરીબ અને મધ્યમ વર્ગની આર્થિક ભીંસ વધુ ભીષણ બની છે.